રાજ્યમાં ભેળસેળ યુક્ત આહારના વેપારી જાણી માંજા મૂકી છે, ત્યારે હાલ તહેવારોની સીઝન ચાલુ છે, તેવામાં આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે અને ભેળસેળ યુક્ત આહારનો વેપાર કરતા વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। ત્યારે ઘણી જગ્યાએથી ભેળસેળ યુક્ત આહારનો જથ્થો ઝડપાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તેવામાં બુલેટિન ઇન્ડિયા ન્યૂઝે પણ ભેળસેળ યુક્ત ઘીના થતા વેપારને લઈને રિયાલિટી ચેક હાથ ધર્યું હતું। ત્યારે નકલી ઘીની ઓળખ કરવા બુલેટિન ઇન્ડિયા દ્વારા અમદાવાદમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। દસક્રોઈ તાલુકાના બાકરોલ ગામના શિવભૂમિ 3 ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા હર્ષ માર્કેટિંગ નામની કંપનીમાં ગોપીશ્રી અને વાતુલા કાઉ ઘી નામની બ્રાન્ડ આવેલી છે। આ કંપની દ્વારા બનાવવામાં આવતા ઘીની ગુણવત્તા સારી ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે। ત્યારે અમારી બુલેટિન ઇન્ડિયા ન્યૂઝ એક કિરાણાની દુકાનમાંથી ગોપીશ્રી અને વાતુલા ઘીના પાઉચ લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। આ ઘીના સેમ્પલ લઈને લેબ ટેસ્ટમાં મોકલવામાં આવ્યા હતા। જરા રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો। લેબ રિપોર્ટમાં હર્ષ માર્કેટિંગ દ્વારા શુદ્ધ ઘીના નામે બનાવવામાં આવતા ગોપીશ્રી અને વાતુલા ઘીના પાઉચ FSSAI ના નિયમ મુજબ ન હોવાનું અને હલકી ગુણવત્તા વાળાનું સામે આવ્યું હતું, જેના પગલે બુલેટિન ઇન્ડિયાની ટીમે હર્ષ માર્કેટિંગના માલિક વિક્રાંતભાઈ સાથે આ અંગે પૂછપરછ પણ કરવામાં આવી હતી, જેમાં તેમણે ઘીના સેમ્પલ સરકારી લેબમાં પાસ થયા હોવાનું રિપોર્ટ બતાવ્યું હતું। ત્યારે સવાલ ઉભો થાય છે કે એક જેવી કંપનીના સેમ્પલ અલગ અલગ કઈ રીતે હોઈ શકે। આ અંગે સ્ટિંગ ઓપરેશનમાં કંપની માલિકે પોતાની પાસે ઘણા લાગતા વળગતા અધિકારી અને કર્મીઓ હપ્તા લઈ જતા હોવાના પર ચોંકાવનારો ઘસફોટ કર્યો હતો। ત્યારે અહીં સવાલ ઉભો થાય છે કે શુદ્ધ ઘીના નામે નકલી ઘીનું વેચાણ કરતા વેપારીઓના માથે કોના ચાર હાથ છે? આ ભેળસેળનો મોટો ખેલ કોના કહેવાથી ચાલી રહ્યો છે? લોકોને શુદ્ધ ઘીના નામે ક્યાં સુધી હલકી ગુણવત્તા વાળું ઘી બજારમાં ફરતું રહેશે અને ક્યારે આવા ભેળસેળિયા વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે, એવા સવાલો હાલ ઉઠી રહ્યા છે।